હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. કપાસ અને એરંડા આ બંને કોમોડિટીઝ એકસાથે ચાલી રહી હોય એવી પરિસ્થિતિ છે. શુક્રવાર સુધી અને શનિવાર સુધી બંને ચીજમાં સુધારો હતો, પણ સોમવારથી બંને ચીજોમાં ભાવની વધઘટ એકદમ અને અચાનક અટકી ગઈ છે. એરંડા વાયદાની વાત કરીએ તો ગઈકાલે સવારના થોડોક ઉછાળો આવ્યો, થોડા કલાક રહ્યો, પણ સાંજ સુધીમાં એ ધોવાઈ ગયો અને ભાવ ફરીથી ફ્લેટ એટલે કે સ્થિર બંધ થયા. મંગળવારે પણ એવી જ પરિસ્થિતિ હતી. વાયદા બજારમાં ઉત્સાહ બિલકુલ નહોતો. ગઈકાલે વાયદો 5500ની નજીક પહોંચ્યો હતો, પણ આજે 5446 ઉપર વાયદો જઈ શક્યો નથી. આજે પણ સુસ્તી હતી. જુલાઈ વાયદામાં જ્યાં સુધી 5600નું લેવલ નહીં વટાવાય ત્યાં સુધી મંદી અટકી ગઈ છે કે સુધારો થવાની શરૂઆત થઈ છે એવું આપણે નહીં કહી શકીએ. ગુજરાતના માર્કેટિંગ યાર્ડની વાત કરીએ, મંગળવારે એરંડાની આવક 55,000 થી 60,000 ગુણીની વચ્ચે થઈ હતી. કિસાનોની વેચવાલી નીચા ભાવને લીધે પ્રભાવિત થઈ છે, કારણ કે ગયા વર્ષ કરતા પાક થોડો ઘણો સારો જ છે, પણ ભાવના લેવલ એટલા બધા નીચા છે કે ખેડૂતોને માલ ન વેચવા માટે મજબૂર કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડોની અંદર આજે એરંડાનો ભાવ સરેરાશ 1025 થી 1110 રૂપિયા સુધી ગુણવત્તા પ્રમાણે હતો. પીઠાઓના ભાવમાં આજે કોઈ મુવમેન્ટ નહોતી, ભાવ બધા ટકેલા હતા અને ભાવનું વલણ હાજર બજારમાં પણ ટકેલું છે. શીપરોએ પણ ગઈકાલ જેવા જ ભાવથી ખરીદી કરવાનું મુનાસિબ માન્યું હતું. અને વાયદા બજારમાં શું ચાલી રહ્યું છે એના વિશે આવો આપણે જાણીએ.